રિલેક્સ કરીશું, પોતાના શરીરને એકદમ ઊંડો શ્વાસ લઈ ફરીથી એકવાર ઊંડો શ્વાસ હજુ પણ એક વખત હવે આપણે પગેથી પોતાના અંદરની શીતલતા શાંત ઉપર જઈશું, પોતાના ઢીચણમાં શાંત, સાથળમાં શાંત, પોતાની કમર પાછળના ભાગમાં શાંત, એકદમ જાણે હું અહીંયા છું જ નહીં, પેટને પણ એકદમ શાંત. ઉપર જતા આપણે આપણા લંગ્સને શાંત કરીશું, ચેસ્ટને શાંત, કબાને શાંત, હાથોને શાંત, આપણા મોઢા ઉપર એકદમ શાંતિ છવાઈ ગઈ છે. બે આંખોની વચ્ચે જ્યાં ચાલુ કરીએ છીએ હું આત્મા પોતાની સ્થાન ઉપર પ્રકૃતિ કુટિયામાં પોતાનો જ દીવો આત્મદીપક જગાવશું. હું એક જગમગતો આત્મા છું. આત્માના સાતે ગુણોના કિરણો હું આત્મા શાંત સ્વરૂપ છું. હું આત્મા પ્રેમ સ્વરૂપ છું. હું આત્મા જ્ઞાન સ્વરૂપ છું. હું આત્મા આનંદ સ્વરૂપ છું. હું આત્મા પવિત્ર સ્વરૂપ છું. હું આત્મા શક્તિ સ્વરૂપ છું. હું આત્મા સત્ય સ્વરૂપ છું. સતચિત આનંદ સ્વરૂપ આત્મા આ પાંચ તત્વોની દુનિયાથી પણ પાર, સૂર્ય ચંદ્ર તારા ગણોથી પણ પાર, સૂક્ષ્મ લોક બ્રહ્માપુરી વિષ્ણુપુરી શંકરપુરી
ત્યાં હું આત્મા અવ્યક્ત રૂપમાં બાબા પાસે પહોંચી. એનાથી પણ ઉપર છઠ્ઠું અખંડ જ્યોતિમય તત્વ બ્રહ્મલોક પરમધામ શાંતિધામ હું મારા અસલી ઘરમાં આત્માનું જે ઘર છે और मुझे आत्मा का पिता का भी घर छे त्या हूँ पहुंची गई छू. मुझे आत्मा ना पिता शिव बाबा परम ज्योति महाज्योति मुझे आत्मा पर ज्ञान सागर ज्ञान सूर्य मुझ आत्मा में शक्ति से किरणें दे रहे ज्ञान जल से मुझे स्वच्छ कर रहे हैं. बाबा शांति ना सागर मुझ आत्मा ने शांति ना किरणों थे शांत स्वरूप बनाने प्रेम ना सागर प्रेम स्वरूप बनावे रहेला छे. આનંદ ના સાગર આનંદની લહેરોમાં લહેરાવી રહ્યા છે. સુખના સાગર સુખના ઝુલામાં ઝુલાવી રહ્યા છે. શક્તિઓના સાગર એક એક શક્તિથી ભરપૂર કરી રહ્યા છે. પવિત્રતાના સાગર મુજ આત્માને પવિત્ર સ્વરૂપ બનાવી રહ્યા છે. જાણે કે પાણીનો ફુવારો મુજ આત્મા ઉપર સાગરની લહેરોનો ફુવારો વરસી રહ્યો છે. હું અને બાબા બસ એ જ અનુભવ મહાજ્યોતિ શિવ બાબા જ્યોતિબિંદુ સ્વરૂપ મુજ આત્માને ભી બિંદુ સ્વરૂપમાં તાર જુટાવી સાગરમાંથી ધીરે ધીરે પોતાના ઘરેથી વાયા સૂક્ષ્મધામ હું નીચે ઉતરી રહી છું. સૂર્ય તંદ્ર તારા ગમે તે પણ
आकाश तत्व के नीचे पांच तत्व ना शरीर में पांच तत्व की दुनिया में शरीर रूपी घर में शरीर रूपी मंदिर में शरीर रूपी गाड़ी में कुटी सिंहासन पर आत्मा फरी थी सातो स्वरूप थी अनुभव करी रही छू। सातो गुणों ना सातो स्वरूपों ना साक्षात रूप आत्मा बिंदु एक एक इंद्रियों ने ज्ञान शांति सुख आनंद प्रेम शक्ति पवित्रता शरीर ना अंग अंग में पहुंचाई रही छू। ओम शांति ओम शांति ओम शांति। आ 5 मिनिट ना योग थी हूँ मारा बन्ने हाथों ने रब करी पूरा शरीर में वाइब्रेशन आपू छु। आप सर्वे 3 वक्त पूरा शरीर ना अंगों ने वाइब्रेशन आपू। आ अनुभव हर दिन करिए तो बहुज शरीर में स्फूर्ति आवे छे अने योग थाय छे। तो हवे आपणे आजे जोईशु के आपणो विषय छे मोह ममतानी मुक्ति। तो मोह जेम के पांचे विकारो काम क्रोध लोभ मोह अहंकार एना विपरीतमां अथवा तो जेम सुख छे तो दुख पण छे क्रोध छे तो शांति पण छे ग्रीड छे तो अनेक गणु पण छे। एटले के आपणे मोह कहीशू तो प्रेम पण छे पवित्रता कहीशू तो अपवित्रता पण छे। तो अनेक शब्दों ने लईशू तो ए प्रमाणे आपणे मोह जीत बनवानुं छे। जे आ विषय उपर चिंतन थोड़ा शब्दोमां सांभळशो अने पोतानी जाते पण पॉइंट आउट करशो के जेम गीताना पहला श्लोक थी तो छेल्ला श्लोक सुधी अने छेल्ला श्लोक मां क्रोध जीत नथी कया काम जीत नथी कया ग्रीड जीत नथी कया परंतु नष्टा मोहा स्मृति लब्धा कहू छे। तो एक ज श्लोक नी अंदर आखी गीता नो सार भरेलो छे। तो आखी गीता माथी आपणे पण रोज
સાચી ગીતા સાંભળીએ છીએ, જે 7 દિવસના લેસન તો બધાએ કર્યા છે. ગીતામાં આત્માનું પણ જ્ઞાન છે, પરમાત્માનું પણ જ્ઞાન છે, યોગ કેવી રીતે કરવો એ પણ જ્ઞાન છે, ચારે સબ્જેક્ટનું પણ જ્ઞાન છે. પરંતુ એ બધા ઉપર આપણે અંદરથી કેવી રીતના વિજય પ્રાપ્ત કરીએ છીએ, જે અનુભવના આધારે કહીશું કે સિમર સિમર સુખ પાઓ, સિમર સિમર નષ્ટા મોહા બનો. તો સિમર એટલે કે ભગવાનને, શિવ બાબાને સાચો અર્થ છે કે આ યાદ કરવાના 3 મુખ્ય અંગ છે. એ 3 મુખ્ય અંગ છે. એક અંગ છે પરિચય, તો બાબાનો પરિચય તો મળી ગયો છે. બીજો છે નિશ્ચય, અને ત્રીજો છે સંબંધ. જેમ કે નાનું બાળક પોતાની માતા પાસે હોય છે તો એ માતાની મમતાને જ જાણે છે, બીજા કોઈને જાણતો નથી. કોઈ બોલાવશે, કોઈ લેશે તો પણ એ બાળક જશે નહીં. એવી જ રીતના જ્યારે બાળક મોટું થાય છે, એ પોતાના મિત્રો પાસે જાય છે, સ્કૂલમાં જાય છે, તો મધર માતા એને બોલાવે તો પણ જલ્દી આવતો નથી, 1 કલાક પછી આવીશ એમ કહેવામાં આવે છે. તો એનો અર્થ શું થાય છે કે જે મમતા હતી એ મુકાઈ નથી ગઈ, પરંતુ એ મમતાનું પરિવર્તન થાય છે. ક્યારે? કે એને બીજાનો પરિચય મળે છે, અને એ પરિચય મળ્યા પછી એ મિત્ર સંબંધ, અથવા તો આપણે બીજો દાખલો લઈએ કે જેમ કન્યા પોતાના જ્યાં સુધી મા બાપની સાથે રહેતી હોય છે ત્યાં સુધી એને કોઈ જ ખબર નથી, પરંતુ જ્યારે એનું સગપણ થાય છે ત્યારે એ સગપણના કારણે બીજાની સાથે સંબંધ જોડે છે, પરિચય થાય છે, સંબંધ જોડે છે, તો ઓટોમેટિક એને યાદ આવે છે. તો એને યોગ કહેવામાં આવે છે. તો આ યોગના 3 અંગ છે. જેમ આત્માની 3 ઇન્દ્રિય છે, મન, બુદ્ધિ ને સંસ્કાર, એવી રીતના આપણે જ્યારે બાબાને યાદ કરીએ છીએ, પરંતુ શું બાબાની સાથે સંબંધ જોડ્યો છે ખરો? યા તો બાબાને પૂરા પૂરા બાબા ઉપર નિશ્ચય છે ખરો? ત્રીજી વસ્તુ કે બાબા સાથે જો નિશ્ચય છે તો 100% આગળ વધી શકીએ છે. અને બધા ઉપર જેને બાબા આપણને રોજ ઘણી બધી યુક્તિઓ, જેમ કે આજે સવારે ઘણી બધી યુક્તિ આપી છે કે જે યુક્તિઓથી આપણે બહાર નીકળી શકીએ છીએ. તો આત્માની સુખની પ્રાપ્તિ માટે ગાયન છે કે અતિ ઇન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપી વલ્લભની ગોપ ગોપીઓને પૂછો. તો એ જ આજનો સ્લોગન છે કે આપણે અનુભવી બનવાનું છે, અને અનુભવી બન્યા પછી અનુભવ માટે કહેવામાં આવે છે કે જ્યાં ના પહોંચે રવિ, જ્યાં ના પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી. તો અનુભવ જીવનની અંદર પોતાના પરિવારમાં રહેવા છતાં બાબાએ આપણને એટલું સરળ અને સહજ જ્ઞાન આપ્યું છે કે જે જ્ઞાનથી આપણે સર્વ ઇન્દ્રિયો પર પણ સુખની પ્રાપ્તિ કરી શકીએ છીએ, મોહથી મુક્તિ પામી શકીએ છીએ, જેના માટે આપણે લક્ષ્ય આપ્યું છે. અને એ લક્ષ્ય છે, ફક્ત યાદ રાખવાનું છે, લ ને ન, એ છે લક્ષ્મી નારાયણ. જેમ કે આપણે
આજે મને એક સરસ સુંદર સંકલ્પ સવારે ચાલ્યા કે હમણાં જ નવરાત્રી પૂરી થઈ અને નવરાત્રી પૂરી થઈ નવરાત્રીની અંદર જે પાંચે પાંચ વિકારો કામ ક્રોધ લોભ મોહ અહંકાર અને દશેરા કર્યા વિજયાદશમી મનાવી ફક્ત એક આરતી આપણે ગાઈએ છીએ કે જય આદ્યશક્તિ એ આરતીની અંદર એક એક લાઈનની અંદર સર્વ બાબાના શિવ શક્તિઓના ગાયન છે નામ છે બ્રહ્મા બાબાનું પણ નામ છે જગદીશભાઈનું પણ નામ છે ગીતાનું પણ નામ છે અંબાનું પણ નામ છે દુર્ગાનું પણ નામ છે કાતણીનું પણ નામ છે બધી શક્તિઓના પણ ફક્ત નામ માત્ર નામ આપ્યા છે પરંતુ એ આરતીમાંથી હું શું શીખું છું ફક્ત ગાવા માટે નથી ગાવાનું પરંતુ હું શું શીખું છું એવું મને જ્ઞાન મળ્યું છે કે જેમ બાર કહીએ એટલે એકની સાથે બે અને એકની સાથે બે જ્યારે હોય છે તો એ આરતીમાં કે છે બારે બટુક ભેરો સોઈએ તો નાના બાળકો બટુક એટલે નાના એવા નાના બાળકોની સાથે આપણે એ બાળનું મહિમા કરી તો અત્યારે બાબાએ આપણને આપણા પરિવારમાં રહેવા છતાં એટલું સુંદર પારલૌકિક પિતા અલૌકિક પિતા અને લૌકિક આજે જ કહું કે લૌકિક પિતાથી હદનો વર્ષો મળશે અને એ પણ એક જ પારલૌકિક બાપ છે જે આપણને અવિનાશી વારસો આપે છે એ છે લ ને ન એ બે બે છે એટલે કે હું એક આત્માને સમજું તો માતા અને પિતાને સમજી શકું એ બે છે એટલે બાર અને જ્યારે બારને હું સમજી શકું તો તેરસે તુળજા રૂપ આખી લાઈન ગાઈએ અને બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ત્રણેય આવી જાય છે એટલે બાબાએ ત્યારે કહ્યું છે કે તમે તેરા કરો બારમાંથી નીકળો અને તેરા બાબા કો કરો જો બાબાને આપણે આપણું લક્ષ્ય રાખીને બ્રહ્મા બાબાએ આપણને શિવ બાબાએ બ્રહ્મ મુખ દ્વારા જ્ઞાન આપ્યું છે અને એ જ્ઞાન લઈ અને લક્ષ્મી અને નારાયણ એટલે કે વિષ્ણુ ચતુર્ભુજનું જ્ઞાન આપ્યું છે અને એ ચાર અલંકાર એમાં હું એક સ્વ દર્શન હર દિન કરતી રહું તો મોહ મમતામાંથી હું મુક્ત થઈ શકું છું મોહ મમતા મારી પાસે આવી શકતી નથી હા જેમ બીજા હાથમાં અલંકાર બતાવ્યું છે કમળ એ નિશાની છે કે આપણે આપણા પરિવારમાં રહેવાનું છે અને બધી જ મૂર્તિઓ આજે બાબાએ એ પણ કહ્યું છે કે અનેક ચિત્રોની મહિમા કરી પરંતુ એક ચિત્ર જે બાબાએ અવિનાશી ચિત્ર કે જે આત્મા અવિનાશી છે આ સમય પણ અવિનાશી છે 5000 વર્ષનું સાયકલ ક્યારેય પૂર્ણ થતું નથી એક પછી ચાલ્યા જ કરે છે અને એ સમય અનુસાર આપણે જોઈશું તો આપણા લક્ષ્યને હર સમયે આજના વરદાનમાં પણ કહ્યું છે જો રાજ સમજી જાય તો રાજની સાથે સાજ આવી જાય સાજની સાથે તાજ આવી જાય તો આટલી સુંદર જો બાબાએ આપણને ગીતા શીખવાડી છે તો નષ્ટ મહા બનવા માટે ગીતામાં તો એક અર્જુનને જ્ઞાન નથી આપ્યું અને અર્જુનને નથી કહ્યું કે નષ્ટામોહી બનવાનું છે પરંતુ જે કોઈ છે જેટલા બાબાના બાળકો છે એ બધા જ અર્જુન છે અર્જન અથવા તો અર્જન કરવા વાળા તો આપણે બધા જ અર્જુન છીએ
એનો એક સિમ્પલ દાખલો હું આપું છું કે બાબા આપણને એક એક આત્માને મોતી બનાવે છે, માળા બનાવે છે બાબા, એક જ સૂત્રમાં બાંધે છે. અને એ માળાની મહિમા છે, એક મણકો બીજા મણકાથી નાનો મોટો હશે તો એની માળા નહીં હોય, બધા જ મણકા સરખા હોય છે. તો એ માળાનું બહુ સુંદર મહત્વ છે. એવી જ રીતના શિવ બાબા, જેમ કે સાગરમાં આપણે સ્ટોન જોઈશું, સાગરની લહેરોમાં ઘસાઈ ઘસાઈને એ સ્ટોન શિવલિંગ જેવો બની ગયો હશે, ત્યારે એ બહાર આવી અને એ સ્ટોનને આપણે લકી સ્ટોન સમજી અને લઈ આવીએ છીએ, તો બાબા પણ આપણને સાગરની લહેરો રોજ જ્ઞાન સાગર, પ્રેમ સાગર, આનંદ સાગર, આ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક જ્ઞાનથી આપણને એ માં રોજ એ લહેરોમાંથી હીરા જેવા બનાવે છે, એક પથ્થર નહીં પરંતુ હીરા જેવા બનાવે છે. હીરાનું ઉલટું છે રાહી, તો હરદિન બાબા રસ્તો બતાવે છે, ગાઈડ કરે છે. અને હીરા ને કેટલો ઘસે ત્યારે એ ચકમક થાય છે અને એની વેલ્યુ પણ ઘણી બધી વધી જાય છે. તો આપણને પણ જ્યારે નષ્ટામોહા બનવા માટે એક હીરાથી સ્વર્ગ નથી બનવાનું, એક હીરાથી મહેલ નથી સજાવવાનો, પરંતુ આપણે બધા જ હીરા સાથે ચમકીશું તો એ હીરા જે સ્વર્ગનું મહેલ ત્યાં કેટલું સુંદર હશે કે હરેકનું જીવન એટલું સુંદરતા વાળું હશે, હરેકની પાસે જે મન જીતે જગત જીત, માયા જીતે જગત જીત, મોહ જીતે જગત જીત, એની એક કહાની છે કે રાજા જનકને એક સેકન્ડમાં જીવન મુક્તિ મળી. તો મુક્તિ ક્યાંથી મળી કે બધું જ હોવા છતાં પરિવાર છે, રાજપાટ છે, સાથે સાથે એમની પાસે કોઈ જાતની ખામી નથી, છતાં પણ એમને મુક્તિ પ્રાપ્ત કરી છે અને જીવન મુક્તિ પણ પ્રાપ્ત કરી છે. તો એક સંન્યાસી આવે છે અને જ્યારે એમને પ્રશ્ન પૂછે છે ત્યારે એમને કહેવામાં આવે છે કે હું તને એક કામ આપું છું કે આ એક દીવો છે અને એ દીવો લઈ અને તું આખો મહેલ ફરી અને જોઈને આવ, પરંતુ દીવો હોલવાઈ ન જાય એટલું ધ્યાન રાખજો. તો જ્યારે સંન્યાસી આખો મહેલ જોઈને આવે છે ત્યારે રાજા જનક પૂછે છે કે શું મહાત્માજી આપને મહેલ જોયો? ત્યારે એમને જવાબ મળ્યો કે મારું ધ્યાન સદા માટે ક્યાંય ગયું નથી, ફક્ત દીવો ન ઓલવાઈ જાય એમાં હતું. તો એ જ રીતના જવાબ મળે છે કે હું બધું જ સંભાળું છું, પરંતુ મારું ધ્યાન ફક્ત મારા આત્મા દીપક ઉપર જ છે, મારા પોતાના જીવનની અંદર હું આત્મા જ્યોતિ સ્વરૂપ છું, હું આત્મા દીપક છું, એ બુઝાઈ ન જાય એનું ધ્યાન રાખું છું. તો જો હું આત્મા આપણી પોતાની સ્મૃતિ સ્વરૂપ રહીશો અને સ્મૃતિ સ્વરૂપ રહેવાથી આપણે પોતે રથ લીધો, તો બાબાએ કહ્યું કે આ લોન ઉપર શરીર લીધું છે, બ્રહ્મ મુક્તિ જ્ઞાન આપું છું. અને બ્રહ્મા બાબાએ પોતાનું જીવન નાની નાની બહેનોને સોંપી આખું ત્રષ્ટ બનાવી દીધું, ત્રષ્ટિ બની ગયા. પોતાના શરીરને પણ વિદેહી બનવા માટે શિવ બાબા વિદેહી છે, શિવ બાબાને કોઈ દેહ નથી, પરંતુ બ્રહ્માના મુખ દ્વારા, દેહ દ્વારા, ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન આપ્યું.
હમણાં જ આપણે ગીત સાંભળ્યું કે બાબા નૈનોમાં એટલી પાવરફુલ દ્રષ્ટિ આપે છે શિવ બાબા. શિવ બાબાને તો આંખ નથી, છતાં પણ આપણને ત્રીજી આંખ આપે છે, અને એ ત્રીજી આંખથી આપણે એ દ્રષ્ટિથી, દિવ્ય દ્રષ્ટિથી દેવતા બનીએ છીએ, અને એ છે લક્ષ્મી અને નારાયણ, વિષ્ણુ ચતુર્ભુજ. કે આ મુખથી જે સેવા કરી, જેમને બાબાએ સાક્ષાત્કારમાં સૌથી પ્રથમ વિષ્ણુ ચતુર્ભુજ તત્ત્વમ તત્ત્વમ એવા સાક્ષાત્કાર થયા, એટલે કે આવી રહેલી દુનિયાનું પણ બતાવ્યું. એટલે જ્યારે આપણને પણ ખબર છે કે આ પાંચ વિકારોની દુનિયા છે, એમાં મોહ એક બંદરી જેવો છે, કે મોહ વસ્તુ વસ્તુમાં પણ હોય છે, વ્યક્તિમાં પણ હોય છે, સાથે સાથે બાળકોમાં પણ હોય છે, સગા સંબંધીઓમાં પણ હોય છે, પરંતુ આ બધાનું જ્યારે પરિવર્તન થઈ જાય છે, આધ્યાત્મિકતાની જાગૃતતા આવે છે, તો એ જાગૃતતાથી, શિક્ષાથી આપણને અનુભવ થાય છે, અને જે મમતા છે એનું પરિવર્તન થાય છે, સમાપ્ત થાય છે, અને સમાપ્ત થયા પછી આપણે એ સ્થિતિમાં, એ સ્વરૂપમાં સ્થિત થઈ શકીએ છીએ. જ્યારે એવા સ્વરૂપમાં આપણે સ્થિત થવા માટે બાબા આપણને દ્રષ્ટિ બનાવે છે, ગ્રસ્તી નહીં. અને જ્યારે ઘરમાં રહેવા છતાં પણ આપણે દ્રષ્ટિ બનીને રહીશું, તો દ્રષ્ટિની કહાની જ છે કે કોઈ દિવસ મારા પણ નહીં આવે. દ્રષ્ટિ પણ એવું છે કે આજે આપણે લોન લઈએ, તો લોન આપણે જ્યાં સુધી ન ભરીએ ત્યાં સુધી એ આપણું પોતાનું નહીં કહેવાય. એવી જ રીતના બાબાએ આપણને દ્રષ્ટિ બનાવી દીધા, જેમ કે શિવ બાબાએ પણ લોન પર ઘર લીધું, શરીર લીધું. બાબા એમનું હિસાબ ચૂકતે કરે છે, પરંતુ પોતે પુરુષાર્થ પણ કરે છે. એટલે કે એવું નથી કે અર્જુન અને કૃષ્ણ સારથી બે સાથે હોવા છતાં એ રથને પણ સંભાળી શકે છે અને સારથી શિવ બાબાને પણ સંભાળી શકે છે. બે આત્મા એકી સાથે હોય છે. તો એ રીતના જેમ કે આપણે જ્યોતિબિંદુ આત્મા પરમધામમાં પરમાત્મા સાથે આપણે રોજ આ જાગૃતતા લાવવા માટે બહુ સુંદર સુંદર મને વિચારો આવે છે, અને બાબા રોજ ને રોજ બહુ સારા સારા વિચારો આપણને આપે છે, અને એ જ્ઞાનના વિચારોમાં રહેવાથી આપણામાં જાગૃતતા આવતી જાય છે. જ્યારે એ જાગૃતતા આવતી હોય છે, એટલે કે ગયા વખતે પણ આપણે કહ્યું હતું કે મન તો એક બાળક છે, બાળકને રમકડા આપીએ એટલે રમે અને ખુશ થાય, આનંદ કરે, અને ફરીથી પાછો એને નવું નવું જોઈતું હોય, એમ બાબા પણ આપણને રોજ નવું નવું આપે છે. જેમ કે આજે જાગૃતતા માટે મને નવા વિચારો આવ્યા કે આપણે રોજ સવારે ચાય પીએ છીએ અને પછી આપણી સ્ફૂર્તિમાં આવી જઈએ છીએ, એમ બાબા પણ આપણને રોજ બહુ સરસ સરસ ચાય આપે છે, અને એ ચાય લખી રાખો, પ્રશ્નના રૂપમાં આપણે છેલ્લે ડિસ્કસ કરીશું. તો એ ચાય પીશું, એની જાગૃતતા આવશે, અને એ ચાય બહુ સુંદર ચાય છે, અને તમે રોજ ને રોજ ફરીથી લખી પણ શકશો કે કેટલા પ્રકારની ચાય છે. સાથે સાથે શિવ બાબાએ એટલે કે જીવન મુક્તિ આપી છે, જીવનમાં રહેવા છતાં પણ, આપણા શરીરમાં રહેવા છતાં પણ અનુભવના આધારે
આપણે આપણું અંતિમ પેપર એટલે કે અંત સુધી આ મોહને જીતવાનો છે. એક દિવસમાં કોઈ એન્જિનિયર ડોક્ટર નથી બની જતા, પરંતુ એક એક પગથિયું, એક એક વસ્તુ, એક એક લાઈન, એક એક પોઈન્ટ જો હું ધારણ કરતી જઈશ તો છેલ્લે જ્યારે સ્મૃતિ સ્વરૂપ બની જઈશ તો નષ્ટામાં ઓટોમેટિક બની જઈશ. એ પેપર છે અને પેપર પરીક્ષા એટલે હું એનો અર્થ કરું છું પે એટલે આપણને પગાર આપે છે એ પે છે, પણ પર ઉપર ઊંચે જતું રહે છે. પે મળ્યા પછી આપણે ઉપર જતા રહીએ છીએ એટલે પેપર બીજું કે શિક્ષા, પ્રશ્નનો જવાબ આપણને પોતાને જ એ જવાબ મળી જાય છે. રોજ બાબા આપી દે છે, જનરલમાં કોઈ ને કોઈ આત્માને એનું ટચિંગ થતું હોય છે. અને એ ટચિંગ ક્યારે થાય છે કે જ્યારે સાચી દિલ પર સાહેબરાજી સચ્ચાઈ સફાઈથી બાબાને જો દિલમાં રાખીશું અને સચ્ચી દિલ હશે તો બાબા એ પેપરમાં પણ પાસ કરાવી દે છે, અનુભવી બનાવી દે છે, સ્મૃતિ સ્વરૂપ બનાવી દે છે. અને એ જ અનુભવી બનાવવાની બે પાંખો છે, એ છે ઉમંગ અને ઉત્સાહ. એ બે વસ્તુ આપણે હર દિન અંદર ને અંદર એ પાંખોને આપણે રાખીશું તો આપણે ઉપર ઉડવા માટે, જેમ કે પક્ષીને પાંખો ન હોય તો ઉડી નથી શકતું, એવી જ રીતના આપણને પણ બાબાએ ઉમંગ ઉત્સાહની પાંખો આપી છે. અને એ પાંખોથી આપણે એવા સુંદર રીતના ઉડીએ છીએ કે આ દુનિયામાં રહેવા છતાં, ઘરમાં રહેવા છતાં, આ શરીરમાં પણ મોહ હોય તો શરીરમાં રહેવા છતાં, કોઈ વખત એવો અનુભવ થઈ જાય છે કે હું અહીંયા છું જ નહીં, હું કોઈ બીજી જ દુનિયામાં રહી રહી છું. ઇવન તો કર્મ યોગી કહ્યું છે તો કર્મ કરવા છતાં પણ હાથને કઈ ફીલ નથી થતું. બાબાની યાદમાં મસ્તીમાં કહેવાય છે કે કલંગી ઘર, શ્યામની યાદમાં સુંદર સુંદર સ્વપ્ન આવે છે, સુંદર સુંદર જમતી વખતે બાબાએ આપણને બહુ સરસ સરસ મર્યાદાઓ આપી છે. અને જ્યારે એ મર્યાદાઓ આવે છે ત્યારે પેપરમાં જેમ કે અર્જુનને પાસ થવા માટે પણ છેલ્લે એને એમ થાય છે કે હું ક્યાં મારા બધા સગા સંબંધીઓને મારું, કોઈને મારવાની વાત હતી નહીં, એ તો આખી કથાને કહાનીઓ છે, પરંતુ રૂપક વાચક છે, એને આપણે સમજવાની વાત છે કે બુદ્ધિથી ભૂલવાના છે. મનનું કામ વિચારો કરવાનું જ છે, સંકલ્પો કરવાનું જ છે, પરંતુ શુદ્ધ સંકલ્પો હશે, શુભ અને લાભ લખીએ છીએ તો અહીંયા જેટલું શુભ કરીશું એ શુભનું પરિવર્તન થઈ અને એ આપણને લાભરૂપી સતયુગની અંદર ભાગ્યમાં આવી જાય છે. તો આ રીતના આપણી સ્થિતિ બનાવવાની છે કે આત્મા પોતાને હર દિન પાંખોથી, ઉમંગ ઉત્સાહથી, આનંદથી, આનંદના ઝૂલામાં ઝૂલવાથી, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિથી, બાબાએ આપણને સાથે સાથે પાસ થવા માટેની પણ શિક્ષા આપેલી છે અને એ શિક્ષાથી હું નષ્ટામોહા બની શકું છું, બધામાંથી મુક્ત થઈ શકું છું. વસ્તુમાં પણ મોહ નથી, કપડામાં પણ મોહ નથી, પરિવારમાં પણ મોહ નથી. હા, હું કર્મયોગી છું, કર્મ તો મારે કરવું જ પડશે, ખાવાનું છે, પીવાનું છે, ફરવાનું છે, નાવાનું છે, બધા જ કર્મ કરવા પડશે, નોકરી પણ કરવાની છે. તો આ બધા કર્મ કરતા કરતા જો આપણે પોતે જેટલા પર થયા કરશું તો ઓટોમેટિક આપણને
મોહ જીત મોહ થી મુક્તિ મળતી જશે. અને જ્યારે મોહ થી મુક્તિ મળે છે તો એવું નથી કે હા એમને છોડી દીધા છે, આપણે કોઈ સંન્યાસમાં ગુલાબનું ફૂલ છે એને કાંટા પણ છે, પણ ક્યારેય ગુલાબના ફૂલે એમ નથી કહ્યું કે આવી ખંદી ગાદમાંથી ગંધમાંથી ખાતરમાંથી ફર્ટિલાઈઝરમાંથી હું આવું સુગંધ કેવી રીતના લઈ શકું. પરંતુ સર્વને પ્રિય ગુલાબનું ફૂલ હોય છે અને એને કાંટા પણ હોય છે, એ રક્ષક છે. એટલે કે ક્યારેક ક્યારેક મન હિયર એન્ડ ધેર રોગ આવી જાય કે કઈ પણ બીમારી આવી જાય ને આપણે ચિંતા કરીએ તો શું એ ચિંતાથી બીમારી દૂર થઈ જાય છે? ખરી નથી થતી. હા, પણ એને પ્રેમથી પાલના આપશું, સ્નેહ આપશું, ઉમંગ ઉત્સાહથી આપણે ઉડીશું અને એમને પણ ઉડાવશું, આત્માનું રોજ સ્મરણ કરશું અને આત્માની સ્મૃતિ અપાવશું, તો ઓટોમેટિક રોગ દૂર થઈ જાય છે. જેને બાબા આપણને બીજા રૂપોમાં કહે છે કે શેનું દાન આપવાનું છે, તો ગુણોનું દાન આપવાનું છે. અને જ્યારે દાન આપે છે ત્યારે એ દાનવીર બની જાય છે. સૂર્યપુત્ર હોવા છતાં પોતાના ભાઈનું કરણ, એટલે કે અર્જુનનો જ ભાઈ છે, પરંતુ એને પણ સૂર્ય અને ભગવાને એને કહ્યું હતું કે આ ગિફ્ટમાં આપી દેજો, કુંડળ પણ આપી દીધા, બધું જ આપી દીધું, કોઈ જાતનો મોહ નહોતો. પણ અર્જુન છેક સુધી અડીક રહ્યો, સ્થિર રહ્યો. અને જ્યારે સ્થિર રહે છે તો એ મોહથી મમતાથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. તો બહુ સુંદર આ રીતના બાબાએ આપણને એટલા સુંદર સુંદર રિફ્રેશમેન્ટ કર્યા છે કે જ્ઞાન સાથે ટેન્શન મુક્ત રહેવું. તો ટેન્શનની આગળ એક જ અ લગાડવાનો છે, અટેન્શન. ટેન્શન હોય, ચિંતા હોય તો બાબા કહે છે કે ચિંતાનું પરિવર્તન કરો ચિંતન. અને ચિંતન કોનું કરવાનું છે? સ્વનું ચિંતન કરવાનું છે, સ્વના દર્શન કરવાના છે. તો આપણે અત્યારે જ્યારે કે યોગ કર્યો 5-7 મિનિટ, અને એ યોગમાં આપણે નીચેથી ઉપર જઈએ છે, એટલે કે આપણી ભૃકુટીમાં આપણે પોતાને સ્થિત કરીએ છીએ. એવી જ રીતના અત્યાર સુધી આપણે ભક્તિની અંદર શું કરતા આવ્યા? નમન કરતા આવ્યા, એટલે માથું ઝુકાવી દીધું. હવે બાબા અહીંયા કહે છે કે માથું ઝુકાવવાની વાત નથી, પરંતુ હા, નમ્રતાથી હું શિવ બાબાને ઉપર, અત્યાર સુધી આપણે નીચે જ જોતા આવ્યા, નીચે જ પડતા આવ્યા, ઉપર નતા જોતા. હવે બાબા ઉપર લઈ જાય છે, ઉપર ને ઉપર. અને આત્મા પણ ઉપર અહીંયા ભૃકુટીમાં હોય છે, પગમાં નથી, હાથમાં નથી. જો પગમાં હોય તો પગ કાપી નાખે તો પણ આપણે જીવતા છીએ, તો પગમાં આત્મા નથી. પરંતુ આત્મા પૂરી ગાડીને ચલાવે છે. એટલું સરસ સહજ જ્ઞાન, આટલું ક્લિયર બાબા આપણને સમજાવી દે છે કે એક પાઠ પાકો હોય અને ત્રણ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રિમૂર્તિ શિવ બાબા ત્રણ ત્રણ રીતેથી રોજ ત્રણ ત્રણ શબ્દો મળે છે, રોજ સુંદર સુંદર ફૂલ મળે છે. ગુલાબનું ફૂલ કો, વન્ડરફૂલ કો, નોલેજ ફૂલ કો, બ્લિસ ફૂલ કો, રોજ એટલા સુંદર ફૂલ મળે છે કે જે ફૂલોની માળા મનના તાળની અંદર પરોવતા રહીએ તો માયા હાર ખાશે અને ફૂલોનો હાર અહીંયા આપણા પોતાના વિષ્ણુ જેવા પરિવાર, બંને પરિવારની નિશાની છે, એટલે કે બધાને લ ને ન મળી રહે છે. તો રાજને જાણ્યા, સાજ મુરલીનો મળ્યો તો તાજ ઓટોમેટિક મળી જાય છે. એ રીતના
બાબાએ આપણને ચિરાગ પણ આપ્યો છે કે આ ચિરાગ જે મુસ્લિમ લોકો પણ કહેતા કે અલ્લાહ અવલદીન એક દિવસ કારુણનો ખજાનો ખોલે અને એમાંથી ચિરાગ મળી જાય છે. તો આપણને પણ બાબાએ જ્ઞાનનો ખજાનો, સમયનો ખજાનો, શક્તિઓનો ખજાનો, એટલો બધા ખજાના આપ્યા છે, સમયનો ખજાનો. અને એ ખજાનાનો આપણને મૂળીમાં ચિરાગ મળે છે, એટલે કે ચિંતન કરવાનો આ રાગ છે અને દ્વેષ ઈર્ષાથી દૂર કરે છે અને એ આત્માને ચમકાવે છે. જે રવિવારની અવ્યક્ત મૂળી છે કે આપણી નિશાનીઓ કઈ કઈ છે, આપણે કેટલા પ્રકારના સિતારા છીએ અને આ સિતારામાં કયા સફળતાના સિતારા છે, કયા ઉમંગ ઉત્સાહના સિતારા છે, કોણ સેવા કરે છે, બહુ સુંદર રીતની મૂળી છે. બાબાએ સાકાર રૂપમાં તો બહુ જ આપ્યું છે, પરંતુ અવ્યક્ત રૂપમાં પણ રોજ બાબા મક્ખણ આપે છે. આપણે એક એક વસ્તુ જો જાણીએ અત્યારે તો સહજ રીતના પ્રાપ્તિ થાય છે. તો બાબા કહે છે કે સાધનો તો બહુ જ છે અને સાધનોમાં પણ મોહ હોય છે. એ પણ સાંભળેલું છે અને તમે બધાએ પણ સાંભળેલું છે કે હા આ મારો ફોન છે ભાઈ, તું ટચ નહીં કરતો. તો એને આપણે શું કહીશું? ફક્ત નોલેજ થી અગર સમજીશું કે હા બાળક હશે તો બાળકને તો આપણે કહી શકીએ કે ભાઈ તું ટચ નહીં કર, પણ મોટા કોઈ ટચ કરશે તો એને શું કહીશું? કે એટેચમેન્ટ છે. તો એ રીતના પણ આપણે સાધનાથી સાધનને યુઝ કરવાના છે અને જ્યારે સાધનને યુઝ કરીશું તો ઓટોમેટિક આપણી સાધના આજકાલ સાધન દ્વારા જ થઈ રહેલી છે અને સાધન દ્વારા જ આપણને આ પ્રાપ્તિ મળી રહી છે કે ઓનલાઈન ઉપર આપણે આટલું સુંદર રોજ રોજ વૈશાલી બેને, હેમા બેને, રૂપાલી બેને એટલા ફાઇન ફાઇન રીતના બધા રોજ આપણને આ સરસ નોલેજનો વિસ્તાર મળી રહ્યો છે. એવી જ રીતના શિવ બાબાના કિરણો છે 32, પરંતુ આપણે વિસ્તારમાંથી એક જ તાર, આખું બધું જ જ્ઞાન છે એ વિસ્તાર છે, પણ એ વિસ્તારમાંથી એક જ તાર કાઢવાનો છે અને એ તાર છે જેમ વાયરનું કનેક્શન એટલે કે તારથી જ બનાવેલું છે, પણ ઉપર ઇન્સ્યુલેશન છે, આ શરીર છે, ઇન્સ્યુલેશન છે, પણ હું આત્મા એક જગ્યાએથી પાવર હાઉસ શિવ બાબાની સાથે જોડી દઉં છું. આ તાર ક્લિયર જો શિવ બાબા પાસે જોડાયેલો હશે તો કેચિંગ અને ટચિંગ ઉપરથી આવી રહેશે અને અહીંયા ટચ થશે. એ ટચ થશે એટલે ઓટોમેટિક મારામાં એ શક્તિ ભરાઈ જશે અને જ્યારે એ શક્તિ ભરાય છે તો હોવા છતાં પણ, રહેવા છતાં પણ, સાધન સંપત્તિ હોવા છતાં પણ આપણે એને યુઝ કરી શકીએ છીએ અને હરેકના સદગુણોનો આપણી અંદર લઈ અને સાથે સાથે વ્યવહારમાં લાવીએ છીએ તો એ વ્યવહારથી આપણને પ્રાપ્તિ થાય છે. જેને બાબા સેવાના સબ્જેક્ટમાં કહે છે કે જ્યારે આપણે નવી દુનિયા બની રહેલી છે, આજે બાબાએ દાખલો આપ્યો છે કે નવું મકાન બને તો આપણે જૂના ઘરમાં છીએ, પરંતુ જૂના ઘરથી આપણે નીકળીએ છીએ અને મન નવા ઘરમાં લાગી જાય છે. એવી જ રીતના નવી દુનિયા, સ્વર્ગ આવી રહેલું છે, સતયુગ આવી રહેલું છે, બધું જ્ઞાન થઈ ગયેલું છે અને એ સ્વર્ગની સીનરી મારી સામે હોય
કે હું હીરા જવરતના મહેલમાં રહીશ, મારું ઇમેજ બનાવીશ, મારું જ પોતાનું લક્ષ્મીનારાયણ જેવું, ગોપ ગોપીઓ જેવું, કૃષ્ણની સાથે હું રાસ ગરબા કરીશ. તો કેટલું સરસ આપણે મોહ પછી હોય ખરો તે વખતે, જેને આપણે બીજા સ્વરૂપમાં કહીશું કે સુંદર શુદ્ધ મોહ. અને શુદ્ધ મોહમાં પરિવર્તન થઈ જશે, ભગવાનની સાથે પણ પ્રીત લાગી જશે. જેની કહાની છે પ્રીત બુદ્ધિ વિજયંતિ, સંશય બુદ્ધિ વિનશંતિ. તો ડાઉટ નહીં લાવવો જોઈએ કોઈ પણ વસ્તુમાં. આજે જે ડાઉટ લાવે છે તો ઓટોમેટિક શું છે, ડાઉટ માના આઉટ. તો ડાઉટ નહીં, સંશય નહીં, પરંતુ ધીરે 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 આપણે નિશ્ચય બુદ્ધિ, પ્રીત બુદ્ધિ, સ્વચ્છ બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ, બાબા કઈ બુદ્ધિના ટાઈટલ આપેલા છે એ પણ આજે બાબાના મહાવાક્યમાં હતું કે આત્મા પુરુષાર્થી મહાત્મા બને છે, આત્મા પુરુષાર્થી ધર્માત્મા બને છે. ધર્મશાળા બનાવે તો ધર્માત્મા, કોલેજો બનાવે તો પણ આત્માને નોલેજની પ્રાપ્તિ થાય છે. પરંતુ એવી આત્માઓના મહાત્મા, ધર્માત્મા, પાપાત્મા, પુણ્યાત્મા કહેવામાં આવે છે એના મંદિર નથી હોતા. હા, સ્ટેચ્યુ જોવામાં આવશે, પરંતુ બાબાએ આપણને દેવાત્મા બનાવ્યા અને દેવાત્માઓના દેવાલય બન્યા, મંદિર બન્યા. એ મંદિરોમાં મૂર્તિ બની તો એવી હું મૂર્તિ બની જાઉં તો ઓટોમેટિક 5 વાઇસીસ, 5 પ્રકૃતિ, 5 તત્વ પણ અને 5 વિકાર નમન કરે છે અને બધા ઉપર જીત પાડે. હા, આપણે જેને કહેવાય માયા જીતે જગત જીત બને છે. તો આવી પ્રીત બુદ્ધિ બનવાનું છે. બુદ્ધિના પણ ઘણા બધા ટાઈટલ છે અને જ્યારે આપણે બુદ્ધિમાં હશે તો બુદ્ધિનું તરાજુ છે અને તરાજુનો જ એક કાંટો છે, એક પડલામાં સંસ્કાર છે અને બીજા પડલામાં મન છે. અને મનના પણ 2 પ્રકાર છે ને, સબકોન્શિયસ માઇન્ડ, અંતર મન ને જાગ્રત મન. તો એ મનને પણ આપણે કેવી રીતના પહેલા પાઠમાં શીખી તો ગયા જ છીએ, પરંતુ વિશેષ વધારે કંઈ જાણવું હશે તો પણ જણાવી શકે છે. તો બાબા એના બદલામાં બંને પલ્લાનું બેલેન્સ રાખવાથી બંને વ્યવહારમાં, આધ્યાત્મિકતામાં અને વ્યવહારિક રીતના પણ આપણે બેલેન્સ રાખીએ છીએ તો આપણે મોહ મુક્ત બની શકીએ છીએ. અને એવી જ રીતના આ બહુ સુંદર આપણને મજબૂત બનાવે છે જ્ઞાન, અને મજબૂતાઈથી મોહ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે મારો પોતાનો વિચાર છે કે કોઈને પ્રશ્ન હશે ને આપણે પ્રશ્ન ઉત્તર કરીશું તો વધારે જાણ મળી શકશે, અને અનુભવના આધારે હું જવાબ આપીશ. ઓમ શાંતિ. સવિતા બેન. હા જી. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓકે, મારો પ્રશ્ન છે કે મોહ અને મમતા વચ્ચે શું ફેર, એટલે મધરની, એક માતાની પુત્ર કે પુત્રી અને સંતાન પ્રત્યે મોહ કયો કહેવાય અને મમતા કઈ કહેવાય, એનું જરા સ્પષ્ટીકરણ. હા, એનું સ્પષ્ટીકરણ એ છે કે આપણે આપણા પોતાના બાળકને મમતાના રૂપમાં આપણે પહેલા જેમ કહ્યું, પણ જેમ જેમ મોટા મોટા થતા જાય
હવે આપણને મોહ કઈ ઘણી વખતે દ્રષ્ટિથી મોહ થઈ જાય કે ઓ કોઈ તો બહુ સુંદર છે અને એમાં મોહિત થઈ જાય, જેની કહાની આજે રામાયણની અંદર બની ગઈ છે કે સીતાને મોહ થઈ ગયો, મોહિત થઈ ગઈ. હા, સોનાનું મૃગ જોયું એટલે એને એ રીતનો મોહ કો, ઈચ્છા કો, તો એ ઈચ્છાની પાછળ કેટલી મોટી કહાની બની ગઈ, કેટલું મોટું જીવનનું આખું પરિવારનું કથા છે. ગીતામાં પણ પરિવારની કથા છે, પરંતુ જ્યારે એ મોહિત થઈ જાય છે ત્યારે એમાંથી નીકળી નથી શકતા એટલા જલ્દી. એને નીકળવા માટે કેટલો બધો પુરુષાર્થ કરવો પડ્યો રામને. જ્યારે આજે મને સવારે એ પણ યાદ આવી ગયું, બહુ સુંદર રીતના યાદ આવી ગયું કે આજે હું બાબાની ચારધામની યાત્રા કરું છું, એટલે કે મધુબનમાં અત્યારે યોગ કરીએ છીએ, તો હું બાબાના કમરામાં ગઈ અને મેં કમરા શબ્દમાંથી એનું ઉલટું કર્યું. તો રામકા, તું ભગવાન પાસે બેસી ગઈ, મીન્સ મને કઈક મળી ગયું, મને એ ચિરાગ મળી ગયો. તો બહુ હું કોઈક બીજા વસ્તુમાં મારો સંકલ્પ વ્યર્થ ન જાય અને હું સમર્થી બની જાઉં. એટલે એ જ કહેવામાં આવ્યું ને કે સિમર સિમર, સ્મૃતિ સ્વરૂપ બન્યા તો નષ્ટ મોહા બન્યા. તો એ મોહમાંથી ક્યારે આપણે છૂટી શકીએ છીએ? મમતામાંથી છૂટી શકશો જલ્દી, કે બાળક 18 વર્ષનું થાય કે પરણિત થાય તો તમને મા બાપનો પ્રેમ ઓછો થઈ જાય કે એમાં એની મમતા ઓછી થઈ જાય, કારણ કે એ પરિવર્તન થઈ જાય છે. એ બાળક સ્કૂલે જાય, ડોક્ટર પાસે જાય, બીજે મમતાનું પરિવર્તન થતું હોય છે. પણ મોહ અંદર રહેલો જે હોય છે, શરીર સાથેનો પણ મોહ હોય છે કે હું બહુ સુંદર દેખાઉં છું, આજે હું કેવી દેખાઉં છું, કેટલી વાર હું મિરરમાં જોઉં, હું કોઈ દિવસ મિરરમાં જોતી નથી, હું કપડાને હમણાં ઇસ્ત્રી કરતી જ નથી જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી. કારણ શું છે? એ વેસ્ટ છે. એક્ઝામ્પલ મારો અનુભવ કહું છું. એટલે આ રીતના જો તમને વધારે સમજાય તો ગયું જ હશે, પરંતુ સ્પષ્ટીકરણ કરવું હોય તો વધારે કરી શકીએ છીએ. સમજાયું ને મોહ ને મમતા? થેન્ક યુ. હા, બીજા કોઈને આમ આમ વધારે આપણે જયારે પ્રશ્ન ઉત્તર કરીશું ને તો બધાના માઇન્ડ માંથી કઈક સારું જાણવા મળશે અને કઈક નીકળશે કે ભાઈ હા, આપણે અંદર નહીં રહીએ પણ બહાર નીકળી શકશું એમાંથી. ઓમ શાંતિ બેન. હા બોલો ભાઈ. આ તમે જે કહ્યું ને કે તમે અરીસો નથી જોતા, આઈનો નથી જોતા, તો મને એક વાત યાદ આવી કે જો અરીસામાં જો આપણને ચિત્રની જગ્યાએ જો આપણું પોતાનું ચારિત્ર જો દેખાતું હોત ને તો જોતા જ બંધ થઈ જતા બધા. હા, ધેટ્સ ગુડ, ગુડ આન્સર, ગુડ, વેરી ગુડ, ગુડ, થેન્ક યુ. હા ગુડ. ઓમ શાંતિબેન. હા, તો હવે હું એક વાત એ કરું છું કે આપણે જાગૃતતા માટેની ચાય પીવાની છે, જે તમે કોઈ પૂછ્યું જ નહીં, એટલે પછી હું હવે એનું થોડું બતાવું છું કે રોજ બાબા આપણને ચાય આપે છે. અહીંયા જ્યારે એક વખત ગુલજાર દાદી આવ્યા હતા અને એરપોર્ટ ઉપર, અહીંયા સાન ફ્રાન્સિસ્કો ના એરપોર્ટ ઉપર, એલિઝાબેથ ને દાદી ગુલજારે પ્રશ્ન પૂછ્યો કે બ્રાહ્મણોની ચાય કઈ, બ્રાહ્મણોની ટી કઈ. તો ઘડીકમાં તો કોઈ ટી બેગ આ તે બધું બતાવ્યું, એકદમ જલ્દી ખ્યાલ નહીં આવ્યો કોઈને કે દાદી શું કહેવા માંગે છે. પરંતુ અમે બધા સાથે જ હતા અને દાદી પાસે બેઠા હતા, તો બાબાએ બહુ સરસ ચાય આપી છે. જે ચાય તમે સવાર સવાર પીશો ને તો બહુ જાગૃતતા આવશે અને એ રોજ મુરલીમાં આવે છે. પહેલામાં પહેલી છે પ્યુરિટી, જેને ટી શબ્દ લાગે છે. પછી તો તમે ઘણી બધી ટી લખી શકશો, રોયલ્ટી, પર્સનાલિટી, ટ્રસ્ટી, પ્રોપર્ટી, બહુ ટી છે. પરંતુ એક એક ટી તમે જો રોજ સુંદર રીતના પીશો ને તો આત્માની જાગૃતતા આવતી જશે. તો મને એક દિવસે બહુ સરસ એ પણ વિચારો આવ્યા
કે અરે બાબા તો કેટલી બધી ચાય આપી છે પણ હું 20 કરું અત્યારે 20-20 ચાલી રહ્યું છે તો 30-40-50-60 બધા માં ટી લાગે છે કે નહીં તો આ રીતના તમે ટી બનાવી શકો છો અને ટી પી શકો છો તો મનને કામ મળતું જાય તો આ ખીલોનાથી ખેલ કરવાની બહુ મજા આવે છે પછી બાબાએ આપણને ઘણી બધી કાર આપી છે અને મુખ્ય 3 કાર પહેલા બાબાએ જતા જતા અવ્યક્ત સ્થિતિના રૂપમાં બાબાએ 3 શબ્દો આપ્યા છે નિરાકાર નિર્વિકાર નિરઅહંકાર તો આપણી પાસે પણ આ શરીર પણ કાર છે પરંતુ એવા ઘણા બધા કાર શબ્દ લખે મુરલીમાં આવે છે નમસ્કાર સંસ્કાર અગ્નિ સંસ્કાર જેને કહીએ છીએ તો આજનો આ પણ એક વસ્તુ છે કે ઘણી વખતે સહન કરતા કરતા જેમ સોનાને પણ અગ્નિમાં નાખે તો શુદ્ધ થાય છે તો આ યોગ પણ અગ્નિ છે અને જેમ 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 શુદ્ધતા આવતી જાય સચ્ચાઈ સફાઈ હોય તો કહેવાય છે સચ્ચે દિલ પર સાહેબ રાજી હા દાદી જાનકી હંમેશા કહ્યા કરતા કે સચ તો બીઠો નચ સચ્ચાઈ સફાઈ હશે તો ઓટોમેટિક મોહ નષ્ટ થઈ જશે અગર મોહ હશે તો જેમ કે બંદરી પોતાનું બાળક મરી જાય તો પણ લટકાવી લટકાવીને ફરશે એટલે શરીરનું જ્ઞાન મળ્યું છે આત્માનું જ્ઞાન મળ્યું છે એટલે કે આત્મા તો અજર અમારા અવિનાશી છે શરીર તો કોઈનું પણ છૂટવાનું છે વન વે ટિકિટ લઈને આવ્યા છે તો જવાનું જ છે પાછા અને ફરીથી બીજો જન્મ લેવાના છે પણ સુંદર જન્મ મળે એના માટેનું બાબા આપણને અવિનાશી સર્જન અવિનાશી આજે ઓપરેશન કર્યું છે તો બહુ સુંદર ઓપરેશન થયું છે બોલો હવે કઈ બીજો પ્રશ્ન સમજ પડી ને ચાય પીવાની બોલો બીજો પ્રશ્ન કોઈ પૂછો સમજો મને ખ્યાલ આવે કે મને વ્યર્થ સંકલ્પ આવે તો પછી તમને વ્યર્થ સંકલ્પ આવે ત્યારે બાબા એ આપણને વ્યર્થમાં આપણે સમજી જઈએ કે આ મને હું બાબાને યાદ કરવા બેસું ત્યારે જ મને વધારે વ્યર્થ આવે છે ઘણી વખત આપણે કામમાં પરોવાયેલા હોય ને તો આપણને વ્યર્થ શબ્દો નહીં આવે વ્યર્થ સંકલ્પ નહીં આવે કારણ કે આપણે તે વખતે શું છે કે કારોબાર આપણા જે દિવસ દરમિયાનના બધા કારોબાર કરતા હોય એમાં એ રીતના થતું જ હોય પરંતુ કોઈ વખતે એવો પણ અનુભવ થાય છે કે હું આ કરું છું પણ મને કઈ ખબર જ નથી કે હું શું કરી રહી છું ત્યારે મારું વ્યર્થ નથી ચિંતન હોતું ત્યારે મારું સમર્થ ચિંતન છે અને જ્યારે સમર્થ સ્મૃતિ હોય છે તો વ્યર્થ હોતું જ નથી તો એને પરિવર્તન કરવા માટે પણ બાબા ઘણી વખત કહે છે કે પરખ મળી ગઈ છે એટલે એની પહેચાન મળી ગઈ કે આ મારા વ્યર્થ સમય છે અથવા તો મને ઉદાસી આવી રહી છે મને કંઈક સારું નથી લાગતું તો હું મારો લાસ્ટ વીકનો અનુભવ સંભળાવું તમને કે મને ગયા વીકે મારા પગ બહુ જ ફૂલી ગયા સૂજી ગયા હતા અને ત્યારે મને મેં મારી પોતાની જ શરીરની વ્યર્થતાને નહીં પરંતુ મેં સમર્થથી કહ્યું કે હવે આ શરીરના પોતાનું છેક ઉપરથી નીચે સુધીનું જે કઈ દર્દ છે ને એ પગમાં આવી ગયું છે અને એ પગમાંથી ધરતીમાં જાય છે એટલે બધું દૂર થતું જાય છે અને આવું યોગ મેડિટેશન પોતાના માટે થયું સ્વનું ચિંતન સાથે સાથે શરીરના ચિંતનમાંથી નિરોગી થવાનું ચિંતન થયું તો બાબાને યાદ કર્યા કે પછી 3-4 પીલો મૂકી અને પગને ઊંચા કર્યા
જ્યારે પગ ઊંચે કર્યા એટલે બાબાને કહ્યું કે હવે ભગવાન મારા પગને મસાજ કરે છે. જ્યારે એ સમર્થ વિચારો મેં કર્યા કે બાબા હવે આ પગ તમારી પાસે છે, ઉપર છે, તો ફરિશ્તાના પગ ધરતી પર ના હોય, એટલે હવે મને ફરિશ્તાની સ્ટેજ થી ઉડું છું. તમે નહીં માનો, 4 દિવસમાં મારા પગના સોજા ઓછા થઈ ગયા છે. ખરેખર મને બહુ જ સારો અનુભવ થયો છે અને એનો તમને સાબિતી જોસનાબેન છે, જસુબેન છે, કે જેને મેં મારો પગનો ફોટો પાડીને મોકલ્યો છે, અત્યારે હું ફોટો પાડીને બતાવું તમને કેટલો ફરક છે, પ્રૂફ છે. પણ એટલે તમને વ્યર્થ વિચાર આવ્યા જ નહીં જ્યારે આ? ના, એટલે વ્યર્થ આવ્યા છે, વ્યર્થ આવ્યા, પરંતુ એને મેં પરિવર્તન કર્યું. સમર્થ વ્યર્થ કેમ આવ્યું કે કેમ આટલા બધા દુખે છે, કેમ આવું થયું, રાઈટ? એટલે મેં ક્વેશ્ચન નહીં કર્યો, પરંતુ મેં મારું ડાયટ બદલી કાઢ્યું, સમજે, ખાવા પીવાનું સોલ્ટ બદલી કાઢ્યું, ખાવા પીવામાં કિનવા, પછી બીન્સ, વેજીટેબલ્સ બધા એ લેવા માંડ્યા, દૂધ પણ, ડેરી પ્રોડક્ટ બંધ કરી દીધું, એટલે કે સાવ બંધ નથી કર્યું, થોડુંક ચાયમાં લઉં દૂધ, બાકી બધું બંધ કર્યું, દહીં એ બધું બંધ કરી દીધું, એટલે ઘણો ફરક પડી ગયો. એ બધું વ્યર્થ હતું, જાણે કે એવા વિચારોથી પરિવર્તન કર્યું, સમર્થમાં કર્યું, તો થઈ ગયું સારો પાછું. એમ કે મેં કોઈ બીજી મેડિસિન નથી લીધી, એકાદ દિવસ બહુ હતું ત્યારે મેં, મને બહુ જ થયું તો મેં ટાઇનોનોલ લીધી હતી, પછી ટાઇનોનોલ પણ નથી લીધી. એટલે મીન્સ કે આપણે દવા ને દુવા બંને કરી શકીએ છીએ, પરંતુ જ્યારે તમારા સ્વચિંતનના વિચારો હોય છે, જ્યારે તમારા મન જીતે જગત જીત માનસિક અવસ્થા બરાબર હોય છે, તો શરીરના રોગો હોવા છતાં અત્યારે કહે છે ને કે ગુણોનું દાન કરો. આજે એક ગઈકાલે પણ એ મને બહુ સુંદર બાબાની મુરલી પછી એટલો ફાઈન સુંદર ખ્યાલ આવ્યો. બાબાએ કહ્યું ક્વેશ્ચન આન્સરમાં, ને તરત જ મને એ ખ્યાલ આવ્યો કે મધુમક્ખીનું કામ શું છે. એ બધા ફૂલો પર જઈને બેસે અને બધામાંથી થોડું થોડું એસેન્સ લઈ લે. તો આપણને આટલું બધું બાબા રોજ મુરલીમાં જ્ઞાન આપે છે અને આપણે બધા જ આત્માઓની બહુ જ ઘણી બધી વિશેષતા છે. તો આપણે બધા જ આત્માઓ ફૂલ જેવા છીએ. કોની વિશેષતા સારી છે, કોના ગુણો સારા છે, મને વૈશાલીબેનનું જ્ઞાન ગમે છે, મીન્સ કે એ સમજાવે તો એની કેટલી સરસ સુંદરતા છે, એનામાં કેટલી નિખાલસતા છે, સારા ગુણો હું લઈ લઉં, એક્ઝામ્પલ આપું છું તમને, અને એ ગુણો લઈ અને પછી શું છે કે હું મારી બુદ્ધિ રૂપી જોલીમાં રાખું. જેમ કે મધુમક્ખી બધી જ ભેગી થઈ અને એક જગ્યાએ ભેગી થઈને બધું રાખે અને પછી એનો નિચોળ કાઢે, પછી એમાંથી હની નીકળે, બરાબર, અને એ હની કેટલું બધું મીઠું. તો આપણને તો રોજ બાબા મધુ વન, હા, વનમાં આપણે બધી માખીઓ છીએ અને એ મધુમક્ખી, દાદી જાનકી બહુ સુંદર દાખલો આપતા કે મધુમક્ખીની જો એટલી વિશેષતા પણ છે તો સાથે સાથે એક કાંટો તમને લગાડી દે ને, તો એ કાંટો જ્યાં સુધી ના નીકળે ને ત્યાં સુધી તમને બહુ દર્દ કરે. એટલે મધુરતાની સાથે ગંભીરતા પણ હોવી જોઈએ. પણ તમે દાખલો આપતા હતા એમાંથી મને વિચાર આવ્યો કે રોજ આપણે સમર્થની પ્રેક્ટિસ કરીએ, પરિસ્થિતિ આવે ત્યારે આપણને ઓટોમેટિકલી એવા જ વિચારો આવે, સમર્થના વિચારો આવે. આવે પરિસ્થિતિ એટલે કે સ્થિતિ છે રોજના માટે, પરંતુ પરી એટલે પરિસ્થિતિ. મને બહુ સુંદર, હું પોતે પોતાના આત્માની જે ચિંતન મળે છે કે પરી અને સ્થિતિ એ બે શબ્દ છે, પરી વત્તા સ્થિતિ, પરિસ્થિતિ, રાઈટ? તો પરી શબ્દ કોને કહેવામાં આવે છે? ફરિશ્તાને, એન્જલને, પરી, રાઈટ? અને સ્થિતિ તો છે જ, આજે સરસ છે ને કાલે ઉદાસ થઈ ગયા, તો બાબા કે આપ કઈક આવી ગયું કે ભાઈ ચલો આજે મારા ભાઈનો છોકરો ઓફ થઈ ગયો અને મારો મૂડ ઓફ થઈ ગયો, જેને કહીએ કે પરિસ્થિતિ આવી. એક્ઝામ્પલ આપું છું અને રિયલ છે,
તો હું એવી પરિસ્થિતિને નહીં, પરંતુ મેં રાઈટ અવે જેમ કે ફોન કર્યો કે હા ઘરમાં બધાને એટલું એના વિરહનો એટલું દુઃખ હશે કે એની પત્નીને પણ દુઃખ હશે, એના છોકરાઓને પણ દુઃખ હશે, પરંતુ એ દુઃખને બદલે એ શરીર તો વિનાશી છે, એ જવાનું જ છે. તો મેં એમને તરત જ ફોન કરી અને આશ્વાસન એટલે કે શુભ ચિંતન આપ્યું કે આત્મા અજર અમર અવિનાશી છે, આત્મા ક્યારે બળતી નથી, આત્મા મળતી નથી, એ તો આ શરીરમાંથી જઈ અને આ વસ્ત્ર છોડીને બીજું વસ્ત્ર લેશે. તો ત્યાં એમને થોડુંક મનની અંદર સમર્થ શબ્દો મળશે તો ઓટોમેટિક એ આત્મા જે જ્યારે આપણે શું કે પછી ભજન કીર્તન તો ગાય બધા ભેગા મળીને, એ આત્માને સાચી શાંતિ આપજો, પરમાત્માને બોલાવે શાંતિ આપજો, પરંતુ આખું જીવન જો શાંતિ લીધી જ ન હોય તો પછી છેલ્લી ઘડીએ જાય ત્યારે થોડી મળવાની છે, શરીરમાંથી આત્મા નીકળી ગઈ પછી થોડી મળવાની છે. છતાં પણ આપણે હા શુભ વિચારોથી એની વિશેષતાઓથી આપણે દાન આપી શકીએ છીએ, પરંતુ જો શુભ વિચારો ન કરીએ અને હવે ક્યાં ગયો હશે, શું હશે, હવે આત્માને પાછું ક્યાંય જોઈ શકાય છે થોડું, પરંતુ આપણે અનુભવ તો કરી શકીએ છીએ ને, કે આપણે બધાને જોઈ નથી શકતા, પરંતુ બાબાએ દિવ્ય નેત્ર આપ્યું છે, દિવ્ય જ્ઞાનનું ત્રીજું નેત્ર આપ્યું છે, જે ત્રીજા નેત્રના આધારે આપણે આત્મા શરીરમાં છે તો મુખ બોલી શકે છે, કાન સાંભળી શકે છે, આંખો જોઈ શકે છે, પણ જો આત્મા નીકળી જાય તો આંખ અહીંયા જ છે, કાન અહીંયા છે, મુખ અહીંયા છે, બોલતું નથી કેમ, એ અનુભવ તો કર્યો ને આપણે, રિયલાઇઝ તો થયું ને, રિયલ આઈ જ્યોતિ બોલું છું. હા જ્યોતિબેન બોલો. હા મને આ બહુ ગમ્યું, આજનામાં સરસ નવું મળ્યું કે આ જાતની આમ ટી બનાવવાની. તો મને અત્યારે જ વિચાર આવ્યો કે હમણાં લોકડાઉન છે તો બહુ બહાર જઈએ નહીં કારમાં, તો પછી એમ થાય કે અરે કાર થોડી એક બ્લોક તો ચલાઈ આવું જરા, નહીતર પાછી ચાલે નહીં. તો હવે મને એવો વિચાર આવ્યો કે રાઈડ તો મારાથી લઈ શકાશે, આજે હું નિર્વિકારની કારમાં બેસું, આજે નિરહંકારની કારમાં બેસીશ, કે પછી કઈ કારમાં આજે રાઈડ. તો આજનું મને ખરેખર ગમ્યું અને ટ્રાય કરીશું તો ખરેખર વર્ક થશે તમારા અનુભવ પ્રમાણે તમે કહ્યું તો. હાજી એટલે બહુ સરસ, એટલે હાજી લાસ્ટ ગયા વખતે પણ આપણે બહુ સરસ કારનું નામ આપ્યું હતું, BMW, યાદ હશે તમને. એટલે તો આ શરીર છે BMW અને પછી ઉડવાનું છે તો TWA, હે ને? યસ. તો આવું આ પ્રેક્ટિકલ આપણા પોતાના મનન ચિંતન થી, જેમ કે આપણે શાકભાજી લઈ આવ્યા, ધોયા, એને સાફ કર્યા, એને કાપી સુધારીને બધું એક બાજુ મૂક્યા, પરંતુ એને પાછા આપણે પકાવીએ, એ પકાવ્યા પછી આપણે ખાઈએ, એ ખાઈને આપણે એનું પાચન કર્યા પછી એની શક્તિ બનાવીએ, એવું જ્ઞાન પણ એક ખોરાક છે. અને બાબા રોજ વેરાયટી આપણને આપી રહેલા છે, જે આ ટી છે વેરાયટી, રાઈટ? તો આવી ટી તમે લખ્યા જ કરો, કારના નામ પણ બાબાની મુરલીથી તમે લખ્યા જ કરશો, બુદ્ધિના નામ પણ તમે બુદ્ધિની જે ટાઈટલ છે લખ્યા જ કરશો, રોજ બાબા નવા નવા ટાઈટલ. તો બહુ મજા આવે છે આ ચિંતન કરવાની, બહુ મજા આવે છે. This is ગમી મને, બહુ ચિંતન થઈ શકે છે અને આ બધા થર્સ્ટી 20 ને હવે એના ઉપરથી ઘણું બધું કરી શકાય, અને પછી એટલે આપણું ચિંતન આની અંદર રહે તો પછી આવા વ્યર્થ એટલે કે તમે મોહને મોહમાંથી મુક્ત પ્રાપ્ત કરી શકો છો, કરી શકાય. કારણ કે બાળકોમાં કઈક આખો દિવસ તમે નથી બેસી રહેતા, ના પતિની સાથે તમે આખો દિવસ નથી બેસી રહેતા, તો મોહ છે શું વસ્તુ,
એને સમજવાની વાત છે ને. બાકી તો શરીર છે અને શરીરની અંદર પણ મોહ હોય છે ને બધાને, જેમ દાખલો આપ્યો ને, પરંતુ એ એ વસ્તુને આપણે કેવી રીતના જ્યારે ત્યાગ કરીએ છીએ, જ્યારે તપસ્વી કરીએ છીએ, જેને કે મેં છેલ્લે દાખલો આપ્યો કે સોનાને જેટલું શુદ્ધ કરવું હોય એને અગ્નિમાં નાખવું પડે છે. અને આપણું બહુ સુંદર ગીત છે કે જેમ જેમ તમે સોનાને અગ્નિમાં નાખતા જાવ તો એ વધારે ને વધારે શુદ્ધ થતું જાય છે. અને અત્યારે આપણે છે 84 જન્મોની અંદર આત્માની અંદર બહુ જ ભેળસેળ થઈ ગયો છે, તો એટલો બાબાની સાથે આ ત્રણ અંગ, જે યોગના ત્રણ અંગ બતાવ્યા ને આજે, એ ત્રણ અંગને લખી રાખજો. વિચાર એટલે કે પરિચય, પરિચયની, હા પરિચય છે, એક મિનિટ, સંબંધ અને નિશ્ચય, નિશ્ચય ને સંબંધ, એ ત્રણ અંગ છે યોગના. અને એ ત્રણ અંગોથી તમે બાબાનો પરિચય બરાબર હશે તો તમને ઓટોમેટિક એના પર સંપૂર્ણ 100% નિશ્ચય કે આ મારો બાપ જ છે, બીજું કોઈ નથી. અને એ બાપ હોય તો એના પાસેથી બેહદની આપણે વારસો મળી રહ્યો છે. અને એ વારસો પછી ઓટોમેટિક આ હદની વાતોમાંથી આપણે નિવૃત્ત થઈ જઈશું, ને પ્રવૃત્તિમાં રહેવા છતાં આ બેહદનો વારસો આપણે લઈ શકશું. અધિકારી બાબા, એને અધિકાર, જો કારનું નામ આપ્યું તમને, પાછું અધિકાર આવ્યું. એટલે બહુ તમે ચિંતન કરશો ને, તમને બહુ સરસ બાબાની મુરલીમાંથી બહુ સુંદર સુંદર સુંદર, મને તો મજા આવે ને, જ્યાં તમને સરસ એમ પોઈન્ટ આઉટ થઈ જાય કે એક પોઈન્ટ માંથી બીજું પોઈન્ટ, અને એક લાઈન લખીએ એટલે પાછું પોઈન્ટ મૂકી દઈએ, એટલે પછી નવું સુંદર સર્જન થાય. ધાણાની મૂર્તિ છો તમે, તમારો સરસ અનુભવ બધાને સંભળાવ્યો, થેન્ક યુ. બસ ખાલી બધાને યાદ કરાવવાનું છે કે નેક્સ્ટ વીક આપણે આ ટ્યુઝડે ના રેગ્યુલરલી ગુજરાતી નો ક્લાસ છે, તો નેક્સ્ટ ઉજેરા થી હેમલતા બેન આવવાના છે મિડલ ઇસ્ટ થી, એ તમને ગુજરાતીમાં ક્લાસ કરાવશે. હેમલતા બેન છે. ઓકે, ઓમ શાંતિ. આપણે એક બે મિનિટ સાયલેન્સ કરશું ને પછી પૂર્ણાવતિ કરશું. કાલનો ટાઈમ કેટલા વાગ્યા? હેમાબેન, કાલે કેટલા વાગે છે ટાઈમ? કાલ સુબહ મુરલી હે સિર્ફ અશોકભાઈ. હા હા હા, ચાલો, થેન્ક યુ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. રૂપાલી બેન, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. સવિતા બેન, આજે ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. થેન્ક યુ, બહુ મજા પડી. થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ સવિતા બેન. હા, ઓમ શાંતિ, સર્વ ઓમ શાંતિ. તમારા શોર્ટકટ અને જોડકણા બહુ સરસ હોય. હા બાબા, બે બે શબ્દોમાં સાયકલ.
રાત એન્ડ દિન. સવિતાબેન, આજે એવું થયું કે તમારું બસ સાંભળ્યા જ કરીએ અમને, અમે એવું અમને થયો. બાબાનું સાંભળવાનું એટલે કે બાબા પાસેથી મળ્યું છે તો આપણે તો હવે રોજ આવી મજા કરવાની છે. ના પણ તમે ખૂબ સરસ રીતે, એટલું સરસ રીતે સમજાવ્યું, પારુલ બોલું છું, અને બહુ મજા આવી અમને. હા હા, ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ બેન. ઓમ શાંતિ.